ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. યાત્રાધામ દ્વારકામાં આજે પૂર્ણિમા તેજ હનુમાન જયંતિ તહેવારમાં કોરોના કહેર વચ્ચે ભક્તોએ આસ્થાભેર ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. તેમજ દર મહિનાની પૂનમ ભરવા આવતા ભક્તોએ કાળિયા ઠાકોર રાજાધિરાજના દર્શન મંદિરથી બહાર કર્યા. ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખતા ભક્તોએ 56 સીડી ચડી સ્વર્ગદ્વારા પાસે મંદિરના બંધ ગેટ પાસે ભક્તોએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું. સાથે સાથે ભગવાન દ્વારકાધીશના મંદિરના દર્શનો બહારથી ફોટા અને વિડીયો સાથે ભક્તોએ મોબાઈલમાં યાદગોરી રૂપી લીધા. જ્યોતિ વિઠલાણી, સ્પીડ ન્યૂઝ 17, હરામેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.